હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ જ્ઞાન સાલત તો છોકરાઓ આવી ગઈ છે માર્ચ બે હજાર ત્રેવીસની બ્લૂ પ્રિન્ટ તમે કહેશો કે કોઈ જગ્યાએ ન્યૂઝ નથી ગવર્મેન્ટની વેબસાઇટ પર નથી અમારા કોઈ ગ્રુપમાં આવ્યું નથી તમારી પાસે કેવી રીતે આવી ગઈ તો છોકરાઓ આ આવેલી જ છે તમને ઇન્ફોર્મેશન કોઈ આપી નથી અત્યાર સુધી એકચ્યુલી તમે લોકો યાદ કરો કે આજથી ચાર છ મહિના પહેલાં આખો એક પ્રોબ્લેમ ચાલ્યો તો કે આ વર્ષે હવે જે એક્ઝામ ઇન ધ સાયન્સ કે આ વર્ષે જે છોકરાઓ ભણે છે બે હજાર બાવીસમાં અને જે માર્ચ બે હજાર ત્રેવીસમાં એક્ઝામ આપવાના છે એ લોકોને બ્લુ પ્રિન્ટ કેવી આવશે રાઈટ નવી પેપર સ્ટાઇલ શું હશે તો એમાં છોકરાઓ તમને બધાને ખબર છે કે એક બે મહિના જે બધું ડિસ્કશન કન્ફ્યુઝન બધું ચાલ્યું એમાં એટ ધ એન્ડ એવું ફાઇનલી નક્કી થયું હતું કે ભાઈ જે બ્લૂ છે એમાં પચાસ માર્ક્સ એમસીક્યુ રહેશે અને પચાસ માર્ક્સ એની થિયરી રહેશે અને જે એક્ઝામનું તમે સેમ્પલ પેપર કહો કે બ્લુ પ્રિન્ટ કહો એ બે હજાર ઓગણીસમાં જે ગવર્મેન્ટે એક પેપર સર્ક્યુલર આપ્યું હતું જે નક્કી કર્યું હતું અરજી પત્ર એક આવ્યું હતું કે પત્રમાં લખેલું હતું કે આ રીતની આખી પેપર સ્ટાઇલ રહેશે હવે બે હજાર ઓગણીસનો લેટર તમારી પાસે તો હોય નહીં પછી બે હજાર ઓગણીસમાં એ લોકોએ નક્કી કર્યું કે હવે જે છોકરાઓ બે હજાર ઓગણીસમાં ભણે છે અને માર્ચ બે હજાર વીસમાં જે એક્ઝામ આપવાના છે એ લોકો માટે આ ટાઈપની પેપર સ્ટાઈલ બ્લુ પ્રિન્ટ રહેશે તો અમે એ બ્લુ પ્રિન્ટ અને માર્ચ બે હજાર વીસમાં જે એક્ઝામ થઈ એનું આખું પેપર બેસીને શાંતિથી ડિટેલમાં એનાલિસિસ કર્યું એ વર્ષે પણ છોકરાઓને અમે બ્લુ પ્રિન્ટ આપી હતી કે ભાઈ આ ટાઈપની એક્ઝામની પેટર્ન સમથિંગ તમારે હવે એક્ઝામમાં પેપર સ્ટાઇલ રહેશે અને ઓબ્વિયસલી બે હજાર વીસમાં સેમ એ જ ટાઈપનું પેપર પૂછાયું તો એના બેઝ ઉપર આપણે બધી જ વસ્તુ એમસીક્યુ ટુ માર્ક્સ થ્રી માર્ક્સ ફોર માર્ક્સ બધી વસ્તુ આમાં તમને આપેલી છે અહીંયા રાઇટ હવે આની મેઇન વસ્તુ તમારે એ જોવાની છે કે આમાં કયા ચેપ્ટરમાં કઈ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આમાં જે છોકરાઓ બિચારા બહુ જ એવરેજ કે બિલો એવરેજ ચાલે છે કાં તો જે છોકરાઓને બહુ જ સારા માર્ક્સ લાવવા એટી પ્લસ નાઇન્ટી પ્લસ તો કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવું જોઈએ એ બધી વસ્તુ ડિટેલમાં તમને કહીશ અને નેક્સ્ટ ઘણી બધી બીજી બધી વસ્તુઓ પણ છે કે નેક્સ્ટ હવે મોસ્ટ આઈમપી થિયરી ફલાણું 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 એ શું છે ક્યારે આવશે એ બધી વસ્તુની આપણે ડિટેલમાં આજે વાત કરવાના છીએ રાઈટ ઘણા બધા છોકરાઓના નીચે જેટલા પણ વિડીયો છે બધા વિડીયોની કોમેન્ટ્સમાં કહો પર્સનલ નંબર ઉપર કહો ઓફિસના નંબર ઉપર કહો સેમ જે તમે એક જ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછો છે બધાના આન્સર પર તમને હું આ વિડીયોના એન્ડ સુધીમાં તમને આપી દઈશ તો સૌથી પહેલાં આપણે સેક્શન વાઇઝ છોકરાઓ ડિસ્કસ કરીએ સૌથી પહેલાં એમસીક્યુ સેક્શન પછી ટુ માર્ક્સની સેટર્જી કહીશ થ્રી માર્ક્સ ફોર માર્ક્સ કેમ કે એટલી બ્લુ પ્રિન્ટ ઇમ્પોર્ટન્ટ નથી ઘણા બધા છોકરાઓ એવું કરશે કે બ્લુ પ્રિન્ટ અહીંયાથી ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી અને પ્રિપેર કરવાનું ચાલુ કરશે પણ બેટા કયા ચેપ્ટરમાં કયો સેક્શન બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે લાસ્ટ આઠ દસ વર્ષથી એ તમને કેમની ખબર પડશે ખબર પડશે લડાઈ લડવા માટે યુદ્ધ લડવા માટે ખાલી તલવાર ચલાવતા આવડતું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી એ તો આવડતું જેની સાથે પેલા બાહુબલી પિક્ચરમાં કહે છે ને ત્રિશુલ્યુ એમ તમને એ પણ ખબર છે કે ભાઈ આમાં રણનીતિ અલગ અલગ ટાઈપની સ્ટ્રેટેજી હું શું કરું કયું ચેપ્ટર કહેતા ને બહુ હાર્ડવર્ક કે સાથ સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્ક કે સાથે હાર્ડવર્ક મતલબ આપ દસ ઘંટ બારા ઘંટે પંદર ઘંટે કરતી હોય સ્માર્ટ વર્ક નહીં હે તો બસ એમ જ છોકરાઓ અહીંયા જુઓ આપણે પહેલા એમસીક્યુ પાર્ટ જે છે આખો ડિસ્કસ કરી આપું તમને કે કયું ચેપ્ટર વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે હા સૌથી પહેલા જુઓ અમુક તમને સરપ્રાઇઝ થશે કે યાર આવું કેમ હવે જોજો જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે હું રાઉન્ડ કરતો જાઉં તમે આ જે પણ પીડીએફ છે એની પ્રિન્ટ આઉટ તમે લોકો લઈ લેજો અને હું જે પણ વસ્તુ ટીક કરી આપી તમારે પણ ત્યાં કરી દેવાની રાઈટ સૌથી પહેલાં જો ચેપ્ટર નંબર ફોર સોરી ચેપ્ટર નંબર વન ફોર એન સીક્યુ બહુ ઇઝી ચેપ્ટર આ ચેપ્ટર એટલું બધું ડિફિકલ્ટ એટલું ટ્વિસ્ટ વાળું ચેપ્ટર નથી કે આમાંથી તમને બહુ ભારે ભારે ક્વેશ્ચન આવશે અને તમારે બહુ જ બુદ્ધિ વાપરવી પડે બહુ ઇઝી ટાઈપના ક્વેશ્ચન આવે છે રાઈટ ચેપ્ટર નંબર ટુ થોડુંક હાર્ડ છે બટ એટલો બધો વાંધો નહીં આવે કેમ કે એમાંથી એકાદો ક્વેશ્ચન નાનો દાખલા ટાઈપનો છે બાકી અમુક ક્વેશ્ચન છે કે નીચેના સૌથી ઊંચું ઉત્કલન બિંદુ કોણ નીચું કોણ સંખ્યાત્મક ગુણધર્મવાળા એકાદો ક્વેશ્ચન જો આગળ શરૂઆતમાં જે ટેબલ આપ્યું છે એમાંથી આવી જાય તો રાઈટ તો હું બધા ચેપ્ટર તમને ઇમ્પોર્ટન્ટ કયા કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એ તો તમને કહીશ પણ એની સાથે કયા કયા ચેપ્ટરમાં કયા કયા ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ નહીં કહું કેમ કે એ સ્પેશિયલી મેં ઓલરેડી તમને કહી દીધેલું છે આપણી ચેનલ ઉપર સ્પેશિયલ આખો એક પ્લે લિસ્ટ તમારા માટે બનાવીને મૂકી દીધેલું છે કે ભાઈ આટલા 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 ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ ચેપ્ટરમાં તમે જોશો દરેક ચેપ્ટરમાં લાસ્ટ ટેન ઇયર્સની હિસ્ટ્રી મતલબ કે લાસ્ટ ટેન યર્સમાં કયા ચેપ્ટરમાંથી કયા ટોપિક તમે જોશો ચેપ્ટર નંબર ટેન છે ઉદાહરણ તરીકે તો ચેપ્ટર નંબર ટેનમાં આ ચાર ટોપિક મોસ્ટ ટાઈમ અને એમાંથી આ ટોપિકમાં લાસ્ટ ટેન યર્સમાં દસ વર્ષમાં બાર ક્વેશ્ચન છે આમાંથી પંદર ક્વેશ્ચન છે આ ચેપ્ટરના આ ટોપિકમાંથી અઢાર ક્વેશ્ચન પૂછાયા છે તો એ તમને આખા ઇમ્પોર્ટન્ટ ટોપિક એમાંથી બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કેટલા ક્વેશ્ચન પૂછાય છે એ બધી વસ્તુ તમને એમાં વિડીયોમાં કહી દીધેલી છે અને પાછું એ વિડિયોમાં દરેકે દરેક ટોપિકના જે ક્વેશ્ચન છે એ ખાલી એનું સોલ્યુશન ને એ સોલ્વ કરવાની ટેકનિક સોલ્યુશન વાળા વિડીયો તમને ડગલા બંધ મળી જશે પણ એમસીક્યુ પાર્ટ સૌથી હાર્ડ લાગવાનું કારણ જ આટલા વર્ષોથી એ જે તમને એમસીક્યુ ઓરિજિનલ રીતે સોલ્વ કરતા જ નહીં શીખવાડેલા આપણને એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવા એ ટેકનિક જ નહીં આવડતી કોઈ પણ બુક લઈ લો કોઈ પણ પબ્લિકેશન લઈ લો કોઈ પણ ગમે તે જગ્યાથી લઈ લો ક્વેશ્ચન આપ્યો છે નીચે સોલ્યુશન છે સોલ્યુશન જુઓ હા શું ખબર પડી ગઈ એ તો તને આ સોલ્યુશનમાં ખબર પડી આ ટાઈપનો બીજો ક્વેશ્ચન આપશે તો કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો એ કેવી રીતે ખબર પડશે ભાઈ તો એ ટેકનિક ઇમ્પોર્ટન્ટ છે એના માટે સ્પેશિયલ ટાઈપની એક બહુ સરસ આમ પરફેક્ટ ખબર પડી જાય ટાઈપની નોટ્સ જોઈશે બધી વસ્તુ શું નેક્સ્ટ આપણે બે ત્રણ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી જે બે ત્રણ મહિના જે આવવાના છે એમાં આપણે કઈ કઈ વસ્તુ ચેનલ પર શું કેવી રીતે કરવાના છે એ બધી વસ્તુ તમને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ હું કહેતો જઉં છું રાઈટ તો સૌથી પહેલાં જે એમસીક્યુ પાર્ટ છે એમાં હું તમને એમસીક્યુ માટે કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એ કહીશ કયા ચેપ્ટરમાં કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ઓલરેડી કીધેલું જ છે બધું મૂકેલું છે બસ પ્રેક્ટિસ કરવાની જરૂર છે રાઈટ તો જુઓ હવે ચેપ્ટર નંબર ટુ એ પણ ચાલો વાંધો નહીં આવે ટુ થ્રી પણ બે ઇઝી જ છે ફોર થ્રી ચેપ્ટર છે એમાંથી પણ રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા અને આને બહુ ઇઝી ટાઈપના ક્વેશ્ચન આવે છે એમાં પણ બહુ વાંધો આવતો નથી ચેપ્ટર નંબર ફોર હું થોડું તમને પર્સનલી નહીં કહું કેમ કે ચેપ્ટર નંબર ફોર થોડુંક ટફ છે ત્રણ ક્વેશ્ચન છે તમે થિયરી પાર્ટ પ્રિપેર કર્યો હશે થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કરેલા હશે તો આરામથી એકાદ બે તો તમે પછી કરી જ નાખશો એમાંથી તો બહુ એના પાછળ ટાઈમ ના બગાડશો બટ હવે ઇમ્પોર્ટન્ટ ચાલુ થાય ફાઈવ સિક્સ સેવન અને એઇટ આ બધે બધા ચેપ્ટર એકદમ થિયરિટિકલ ટેક્સ્ટબુકની બધી થિયરી પ્રિપેર કરો લાઇન ટુ લાઇન હવે એમાં કરવાના જ છો તમે લાઇન ટુ લાઇન વાંચતા ગયા હશો વાંચ્યું હશે સ્કૂલમાં કોચિંગમાં તમને બધું ટીક કરાયેલું જ હશે હું પણ તમને ઇન ફ્યુચર બધી હેલ્પ કરવાનું છું તો આ જે ચાર ચેપ્ટર છે ને એ તો છોડતા જ નહીં બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર નાઇન હું તમને પર્સનલી ના પાડું છું કેમ કે ચેપ્ટર થોડુંક હાર્ડ છે સમજાય છે અને બે જ ક્વેશ્ચન માટે એટલી બધી માથાકૂટ ના કરાય આ ચેપ્ટરમાં બે એમસીક્યુ માટે તમે જે માથાકૂટ કરો એની કમ્પેરીઝનમાં તમારે આગળ બીજા ચેપ્ટર બહુ ઇઝીલી પ્રિપેર થઈ જાય તમારાથી સમજાય છે એટલું રાઈટ પછી ચેપ્ટર નંબર જો ઇલેવન જે છે ટ્વેલ્વ ટ્વેલ્વ પણ હું તમને ના પાડીશ રાઇટ હા ટેન રહી ગયું ટેન બહુ જ મસ્ત છે ચાર એમસીક્યુ એમાં બી એસન વનનો ક્રમ એસએન ટુ નો ક્રમ પછી એકાદો સેન્ડ મિયર એકાદો પોલી હેલોજનમાંથી તો હશે જ કા તો બિંદુ બિંદુવાળો કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે પેલા વિડીયોમાં આખી જે સિરીઝ છે દરેક ચેપ્ટરની એમાં ડિટેલમાં બધું સમજાયેલું સોલ્યુશન ટેકનિક ટ્રેક બધું આપેલું છે રાઈટ તો આ ચેપ્ટર બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 12 હું તમને થોડું પર્સનલી ના પાડું છું બે જ ક્વેશ્ચન પૂછાવાના છે તો એકાદો તો એમનામ પણ આવડી હશે તો એકાદા ક્વેશ્ચન માટે બહુ વધારે માથાકૂટ તમારે ના કરાય હા જે છોકરાઓ એવરેજ કે બિલો એવરેજ કે 60 સિત્તેર ટકા સુધીના છે એ લોકો માટે કહું છું જેમને એસી ઉપર જવું છે એમને કંઈ પણ વિચારવાનું નહીં બધા ચેપ્ટરનું બધું જ પ્રિપેર કરવાનું મતલબ કે બધા એમસીક્યુ કરો પછી બીજા બધા ચેપ્ટરમાંથી આ જે સેક્શનમાંથી થોડીક સ્માર્ટ ટેકનિક કહીશ કે આ ચેપ્ટરમાંથી તમે જો ખાલી આટલું જ કરો ને તો પણ વાંધો નથી લાઈક ઉદાહરણ તરીકે ચેપ્ટર નંબર ટેન છે એમાંથી ખાલી ટુ માર્ક્સનો જ ક્વેશ્ચન પૂછાય છે થ્રી ફોર માર્ક્સનો કોઈ ક્વેશ્ચન જ નહીં હે તમે એસએન વન એસએન ટુ અને પેલું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા નહીં થવાના કારણો એ મોટી મોટી ચાર ચાર માર્ક્સની થિયરી તૈયાર કરી કરીને મરી જાવ એ તો પૂછાવાની જ નથી તો સ્માર્ટ વર્ક સાથે તમારે હાર્ડવર્ક કરવાનું સમજાય છે થોડીક બુદ્ધિ જોઈએ કે કેવી રીતે તમારે ઓછા ટાઈમમાં વધારે માર્ક્સ આવે એવી કરવા છે બધું સમજાવજો શીખવાડું છું તમને ચાલો હવે આગળના એટલે શું તમે કરી દીધું આગળના જે ચેપ્ટર જે છે એમાં તમે જોઈશો તો સહેજ આપણે ઉપર લઈ લઈએ હા તમે સહેજ આ ઉપરના જે ચેપ્ટર છે તમે ટીક કરી લેજો ચાલો જુઓ અહીંયા હવે જે ચેપ્ટર્સ બાકી છે ઇલેવનથી અહીંયા સુધીમાં એમાં ટ્વેલ્વ આપણે તમને ના પાડી બાકીનો ચેપ્ટર થર્ટીન ઇઝી ફોર્ટીન ઇઝી અને ફિફ્ટીન પંદર તેર ચૌદ પંદરની કરવાના સોરી કરવાના ચેપ્ટર નંબર સોળ તમે છોડી દો ચેપ્ટર નંબર સિક્સટીન તમે ભણ્યા નથી આઈ થિંક આ વિડીયો તમારા સુધી પહોંચે અને ત્યાં સુધી તમે ભણી ગયા હોય તો ખબર નહીં પણ બને એટલો વેલ્યુ તમારા સુધી પહોંચે એવી ભગવાનને પ્રાર્થના બાકી ઘણા બધા છોકરાઓ છોકરાઓને તો છેક બોર્ડ એક્ઝામ પછી ગુચકેડ વખતે ને કાતો આવતા વર્ષે બી કદાચ રેકોમેન્ડેશનમાં આવે એટલે બને એટલો વધારે તમારા ફ્રેન્ડ સુધી તમે પહોંચાડજો તો ચેપ્ટર નંબર સિક્સટીન કઈ બધું છોકરા તમે ભણ્યા નથી તો તમને ખબર નહીં પડે કે ચેપ્ટર સિક્સટીન એકચ્યુઅલી કઈ ટાઈપનું છે લાસ્ટ યર જે સ્ટુડન્ટના અમારા ક્લાસ ઉપર નાઇન્ટી નાઇન માર્ક્સ આવેલા છે નાઇન્ટી સિક્સ માર્ક્સ આવેલા એના આગલા વર્ષોમાં નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોર મતલબ કે જે છોકરાઓના નાઇન્ટી પ્લસ માર્ક્સ ચાલે છે બરાબર એ બધાની વાત કરું કે લાસ્ટ યર જે બધા સ્ટુડન્ટ્સ જે નાઇન્ટી સિક્સ પર નાઇન્ટી નાઇન પર હતા એ બધાને પણ લાસ્ટ ટાઈમ પર એક જ ક્વેશ્ચન હોય કે સર ચેપ્ટર સિક્સટીન છોડી દઈએ તો ચાલશે અમે કોને કે જે લોકો ઓલરેડી નાઇન્ટી પ્લસ ચાલતા હતા બધી એક્ઝામમાં જેટલા પણ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પ્રિલિમ પોસ્ટ પ્રિલિમ કે જેટલા પણ કોઈ નાના મોટા ટેસ્ટ લે છે બધામાં નાઇન્ટી પ્લસ આવતા હતા એવા છોકરાઓ પણ છેલ્લે છેલ્લે થાકી જાય છે તો તમે તો થાકી જ જવાના ઇન ધ સેન્સ કે જે છોકરાઓ એવરેજ કે ઘણા ઓછા માર્ક્સ આવે છે તો શરૂઆતના સ્ટેજ ઉપર આ ચેપ્ટર અત્યારે નહીં કરો તો ચાલશે પછી બીજા બધા ચેપ્ટરમાં ગ્રીપ આવી જાય પછી કરો તો કોઈ વાંધો નથી તો આખી આ તમને એમસીક્યુ પાર્ટની સ્ટ્રેટેજી કીધી હવે થિયરી પાર્ટ હા જબરજસ્ત છે ચાલો પહેલાં એનું હવે ડિસ્કશન કરીએ થિયરી પાર્ટમાં ચેપ્ટર હું તમને કહેતો જાઉં હા ચેપ્ટર નંબર વનમાં થ્રી માર્ક્સ બરાબર થ્રી માર્ક્સ જ ક્વેશ્ચન આવે છે ટુ ફોર માર્ક્સના કરવાની જરૂર નથી હવે થ્રી માર્ક્સમાં શું પૂછાય કેવી રીતે પૂછાય હા એનું તમને હું ધીરે ધીરે કહેતો જઈશ કે ભાઈ એના માટે આખું આપણે સ્પેશિયલ એક આઈએમપી થિયરીનું લિસ્ટ દર વર્ષે બહાર પાડીએ છીએ તમે જોશો તો લાસ્ટ ઇયર આપણે જે આપણે આઈએમપી આપી હતી એ જ આઈએમપીમાં તો આખું બોર્ડ એક્ઝામનું પેપર એમાંથી આવ્યું હતું પચાસે પચાસ માર્ક્સનું એ વિડીયો બી ચેનલ પર આપણે જ્યારે ફેબ્રુઆરી માર્ચમાં વિડીયો અપલોડ કર્યો એ વિડીયો પણ આખો ત્યાં અપલોડ છે અને એપ્રિલમાં જે એક્ઝામ લેવાય તો એક્ઝામ વખતનું પેપર વિડીયો બધું ત્યાં અપલોડેડ છે તો આમાં તમે કોઈ જગ્યાએ કોમેન્ટમાં વાંચશો તો કોઈ જગ્યાએ તમને એવું જોવા નહીં મળે કે સર તમે જે આઈએમપી આપી હતી એમાંથી કંઈ પચાસમાંથી પચાસ માર્ક્સનું છે નહીં ખાલી ખાલી ફેંકા ના મારશો ગપ્પા ના મારશો તમે જોજો તમને આઈડિયા આવશે ઓપન છે ને ત્યાં તો બધું હા કેમ કે મેં તો હું ત્યાં જઈને ડેટ તો બદલી શકું નહીં તમે જોઈ શકશો કે ફેબ્રુઆરી માર્ચમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમની જે ચેનલ્સ છે આપણી ત્યાં બહુ પહેલાં આઈએમપી અપલોડ કરી દીધી હતી અને ત્યાં જ મેં કહી દીધું હતું કે આટલું પ્રિપેર કરજો આરામથી તમારા પાંત્રીસ તો કંઈ નહીં પાંત્રીસથી વધારે માર્ક્સ આવશે અને પચાસમાંથી પચાસ માર્ક્સ આવે એવું પૂછાઈ ગયું

વધારે છે આ બે જે ચેપ્ટર છે ને થ્રી ફોર એમાં થોડુંક બધાને દર વર્ષે કન્ફ્યુઝન રહે છે પહેલાં તો તમને ઘણા બધા સ્ટુડન્ટ સ્ટાર એટલે શું તો નીચે લખેલું છે બાકી કહી દઉં કે આ જે બધા સ્ટાર છે સ્ટારનો મતલબ આમાં છોકરા એવો થશે કે અહીંયા તમને આ ક્વેશ્ચનના ઓરમાં બીજો ક્વેશ્ચન મળશે આ વર્ષે પેપર સ્ટાઇલમાં જે ગયા વર્ષે જે એક્ઝામ લેવાય એ ટાઈપનું ત્રણ ચાર ટાઈપની આખી અલગ અલગ ટાઈપની બ્લુ પ્રિન્ટ ત્રણ ચાર વર્ષોમાં આવેલી છે કઈ કંઈ તો કે બે હજાર જે વીસમાં હતી એ બ્લૂ પ્રિન્ટ અલગ વચ્ચે એક વર્ષ એક્ઝામ થઈ નહીં એક વર્ષ ડિલેટેડ સિલેબસ આવ્યો બરાબર ને હા અડધો સિલેબસમાં અમુક ચેપ્ટર નીકળી ગયા હતા ગયા વર્ષે જે બે હજાર બાવીસમાં જે એક્ઝામ થઈ એ બે હજાર બાવીસમાં તો કેવી રીતે એક્ઝામ લેવાય કે ભાઈ આખી અલગ જ ટાઈપની બ્લૂ પ્રિન્ટ હતી ભાઈ એ બ્લુ પ્રિન્ટમાં કેવું હતું કે ભાઈ કોઈક સાહેબ તમારો ટુ માર્ક્સનો કોઈ સેક્શન છે તો એમાં દસ ક્વેશ્ચન આપ્યા કે બાર ક્વેશ્ચન આપ્યા હોય એમાંથી ગમે તે પાંચ ગમે તે દસ ગમે તે આઠ ગમે તે છ એવી રીતે સેક્શન ટુ થ્રી ફોર માર્ક્સમાં લખવાનું હતું પણ આ વર્ષે ગવર્મેન્ટે એવું ડિક્લેર કરેલું છે કે હવે કોઈ પણ તમને ઓપ્શન મળશે નહીં ઇન્ટરનલ ઓપ્શન મળશે હવે ઇન્ટરનલ ઓપ્શનનો મતલબ એવો થશે કે આ જે છે ચેપ્ટર નંબર નાઇનનો કોઈ એક ક્વેશ્ચન છે એના ઓવરમાં ચેપ્ટર નંબર નાઇનનો જ ક્વેશ્ચન હશે બેમાંથી એક તો તમારે લખવો જ પડશે ટોટલ તમને છ ક્વેશ્ચન આપ્યા છે એમાંથી ગમે તે પાંચ એવું નહીં બધા જ લખવાના છે પણ એક ઓપ્શન એવો મળશે તમને કે ભાઈ અહીંયા ચેપ્ટર નંબર ધારો કે ફોર છે તો ફોરના ઓવરમાં બીજો ફોરનો જ ક્વેશ્ચન હોય એટલે કે થ્રી માર્ક્સમાં એક ઉપર દાખલો હોય નીચે થિયરી હોય બેમાંથી તમને જે પણ આવડતું હોય બેમાંથી કોઈ એક વસ્તુ તમે લખી શકશો બાકી ક્વેશ્ચન તો બધા જ તમારે એટેમ્પ્ટ કરવાના છે જ કરવા જ પડશે હવે કોઈ બીજા ઓપ્શન ગમે તેવાળા મળવાના નથી રાઈટ હવે હું તમને કહેતો હતો ચેપ્ટર ફોર અને ફાઈવ તો સોરી થ્રી અને ફોર ચેપ્ટર થ્રી અને ફોરમાં એવું થાય છે કે ઘણી બધી વાર જે પેપર સેટર હોય એની બી છૂટ હોય કે બદલી શકે એટલે કે જે ક્વેશ્ચન ચેપ્ટર નંબર ફોરમાં થ્રી માર્ક્સમાં આવવાનો હતો એના બદલે ફોર માર્ક્સમાં મૂકી દે ચેપ્ટર નંબર થ્રીમાં જે ક્વેશ્ચન એકચ્યુઅલી ફોર માર્ક્સમાં છે એને થ્રી માર્ક્સમાં માર્ક્સમાં કોઈ ચેન્જ નહીં આવે ટોટલ માર્ક્સમાં પણ આ જે ક્વેશ્ચન છે એ આમ તેમ થોડા એ લોકો બદલી શકે એ તો બહુ કંઈ વાંધો નથી તૈયારીમાં કંઈ અલગ વસ્તુ તમારે કરવાની નથી એમાં તો તમારે એક્ઝામ્પલ જે છે હવે એનું એક્ઝામ્પલ થ્રીમાં પૂછાય કે ફોરમાં પૂછાય એની એ થિયરી ત્રણ માર્ક્સમાં પૂછાય કે ચાર માર્ક્સમાં પૂછાય કંઈક જાજો ફરક પડવાનો નથી રાઈટ એ વસ્તુ તમને કહી દો હવે જે ચેપ્ટર નંબર ફાઇવ છે એમાંથી તમારે થ્રી માર્ક્સની તૈયારી કરવાની હવે ચેપ્ટર નંબર સિક્સ જુઓ ચેપ્ટર નંબર સિક્સમાંથી ખાલી બે માર્ક્સનો જ ક્વેશ્ચન પૂછાય છે છે તો તમે જે મોટી મોટી થિયરી પેલું જે થિયરી છે લાંબી લાંબી એ બધી કરવાની જરૂર નથી તમારો જે આખી વાત ભઠ્ઠીવાળી જે આખી મોટી થિયરી છે એ ભાઈ તૈયાર કરવાની જરૂર જ નથી બે માર્ક્સમાં જે વસ્તુ પૂછાતી હોય એટલો નાનો નાનો ભાગ જ થોડુંક સ્માર્ટ બુદ્ધિ વાપરી અને એટલી તૈયારી કરશો તો ઓછા ટાઈમમાં ઘણી વધારે તૈયારી થશે સમજાય છે એવી રીતે તમે જો ચેપ્ટર નંબર સેવન ચેપ્ટર સેવન માટે બહુ જ જોરદાર વસ્તુ મારે તમને કહેવી છે હા જોતા રહેજો સર્જ તમને કલર બદલીને મારે બતાવવું પડે ચેપ્ટર નંબર સેવન આ ગુંડો ક્વેશ્ચન છે એટલે કે આ જે ક્વેશ્ચન છે થ્રી માર્ક્સો તમે થ્રી માર્ક્સની બધી થિયરી તૈયાર કરશો અને એ લોકો શું પૂછશે ખબર છે નીચે આપેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરો બે પ્રક્રિયા આપેલી હશે અડધી અડધી સામે નિપજ તમારે પૂરી કરવાની હશે દોઢ દોઢ માર્ક્સના બે ક્વેશ્ચન રીતે બે આપણને આવી રીતે પ્રક્રિયાઓ સમીકરણ જે રિએક્શન છે પૂરા કરવાના આપશે તો ખબર પડવી જોઈએ કે શું પૂછાવાનું છે ખાલી

અને પાછો ફોર માર્ક્સમાં પણ એક ક્વેશ્ચન છે એટલે સિક્સ માર્ક્સનું ચેપ્ટર છે તો હું એમ કહું છું કે આ ચેપ્ટરમાં થિયરી પ્રિપેર કરાય અને આ ચેપ્ટરમાં એમસીક્યુ ના કરાય કયામાં થિયરી કરાય કયામાં એમસીક્યુ કરાય એ પણ ખબર પડવી જોઈએ રાઈટ હવે ચેપ્ટર નંબર ટેન છે તો હું પર્સનલી ના પાડું છું કે જે છોકરાઓ એવરેજ છોકરાઓ છે નાઇન્ટી પ્લસ વાળા છે એ લોકોએ કરો પણ જે એવરેજ છોકરાઓ છે એ લોકોએ ચેપ્ટર નંબર ટેનમાં કરો તો ટુ માર્ક્સની થિયરી કરજો બરાબર મતલબ કે તમારે છોડવાની તો જરૂર નથી બટ કરો તો કયું કરવાનું છે નાની 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 જે ટુ ટુ માં પૂછાય એવી થિયરી છે એ બધું લિસ્ટ તમને ડિટેલમાં તમને મળશે ડોન્ટ વરી બરાબર કયું પ્રિપેર કરવાનું કયું નહીં કરવાનું ખાલી એટલી ખબર હોય છે કે ચેપ્ટર નંબર ટેનમાં મારે ટુ માર્ક્સના ક્વેશ્ચન પ્રિપેર કરવાના છે કયા કરવાના છે એ હું તમને કહીશ ડોન્ટ વરી બરાબર ચલો હવે ચેપ્ટર નંબર ઇલેવનમાં સારું છે ઇન્ટરનલ એક ઓપ્શન મળશે મોટી મોટી જે થિયરી આવતી હોય છે એમાં એકના માં એક બીજી તમને મળી જવાની છે ચાલો થોડું આગળ જવા દઈશું આવું થોડું ક્લીન કરી દઉં છું તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ બાકી તમને ડિસ્ક્રિપ્શનમાંથી પીડીએફ તો મળવાની છે ઓકે ચાલો આગળ હા હવે જુઓ ચેપ્ટર નંબર વાત કરીએ આપણે ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન પહેલાં હું નીચેથી જવા દો કે જે ચેપ્ટર નંબર જે છે સિક્સટીન સેવન સોરી સિક્સટીન ફિફટીન ફોર્ટીન થર્ટીન બાર તેર ચૌદ પંદર સોળ બાર તેર બાર નહીં સોરી તેર ચૌદ પંદર સોળ આજે ચાર ચેપ્ટર ચારે ચાર ચેપ્ટરમાંથી ખાલી ટુ માર્કસના જ ક્વેશ્ચન છે એ તૈયાર કરવાની જરૂર જ નથી સમજાય છે કે નહીં સમજાવતું તો સ્ટ્રેટર્જી બનાવો હવે ચેપ્ટર નંબર ટ્વેલ્વ એમાંથી એક આ બહુ અલગ પછી ગંદી વસ્તુ છે ગંદી ઇન ધ સેન્સ ગુંડો ક્વેશન અહીંયા આ એક ચેપ્ટર નંબર સેવનમાં જેવું ગુંડું હતું ને આ બીજું એક અહીંયા અલગ ગુંડું છે બરાબર હા એને ગુંડું કહું છું મતલબ કે તમે ચેપ્ટર નંબર ફોર ની મોટી મોટી થિયરી તૈયાર કરશો અને કદાચ આટલા વર્ષોમાં એવું કે છે આ વર્ષે પછી થિયરી પૂછાય તો નક્કી નહીં પણ એવું લગભગ ક્વેશ્ચન્સ જોઈએ છે છે તો એવું ટાઈપનું આવે આમાં કે તમને નીચે આપેલી પ્રક્રિયા પૂર્ણ કરો તો પરિવર્તનો લખો આમાંથી આ આમાંથી આ એમ પરિવર્તનો પણ આમાં તમને પૂછાય છે તો આ જગ્યા પર શું પૂછાય છે ફોર માર્ક્સમાં બે પરિવર્તન બે બે માર્ક્સમાં બે સ્ટેપ વાળા બરાબર એ પણ બધી વસ્તુ હવે ધીરે ધીરે ઇન ફ્યુચર તમને આવતા જે નેક્સ્ટ છે એમાં ધીરે ધીરે બધી ચેનલ પર બધી વસ્તુ અપલોડ થતી જશે તો છોકરાઓ આ બધી તમને સ્ટ્રેટેજી મેં કહી દીધી કયું ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ સેમાં એમસીક્યુ કરો સેમાં થિયરી કરો સેમાં ટુ માર્ક્સની કરો સેમાં થ્રી માર્ક્સની કરો સેમાં ફોર માર્ક્સની કરો તો પ્લાનિંગ ખબર પડી ગઈ હવે કરવાની શરૂઆત કરવાની છે રાઈટ તો ધીરે ધીરે તમે પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરો થોડા ટાઈમમાં આખું આઈએમપી થિયરીનું લિસ્ટ અને બહુ જ બધી વસ્તુ જે ચેનલ પર અપલોડ થવાની છે કમિંગ સૂન હા એમ ઘણી બધી વસ્તુ પણ તમને અહીંયા ચેનલ પર મળતી જશે રાઈટ છોકરાઓ તો જો આ બધું બ્લુ છે આ છે તે છે જે પણ બધી આમાંથી વસ્તુ જોવાની લખવાની બધું કરતા રહો તૈયારી સ્ટાર્ટ કરી દો અને નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી ટાટા બાય બાય આવજો જય સ્વામિનારાયણ